નમસ્કાર. આજે છે 22 માર્ચ. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, આજે છે વિશ્વ જળ દિન અને આજે જન્મજયંતિ છે કવિ સુંદરમની. કવિ શ્રી સુંદરમ, અભ્યાસકાળ દરમિયાન આપણે સૌ જેમની કવિતાઓ અને એમના બાળગીતો લગભગ આપણે પ્રત્યેક ધોરણમાં ભણી ચૂક્યા છીએ, એવા ગાંધીયુગના આ પ્રસિદ્ધ અને પ્રશિષ્ટ કવિની જીવનયાત્રા અને સર્જનયાત્રા વિશે આજે આપણને સૌને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ભાવનગર જિલ્લાના વલભીપુર ખાતે આવેલ માનસ કન્યા શાળાના શિક્ષક મુકેશભાઈ ધારૈયા. શ્રી મુકેશભાઈ ધારૈયાથી તો આપણે સૌ પરિચિત છીએ. આપણા આ દિન વિશેષ કાર્યક્રમમાં પૂર્વે પણ આપણે એમને અનેક વખત સાંભળ્યા છે, એમના જ્ઞાનનો લાભ આપણે મેળવ્યો છે. તો આવો પ્રથમ સાંભળીએ શ્રી મુકેશભાઈ ધારૈયા પાસેથી કવિ શ્રી સુંદરમની જીવનયાત્રા વિશેની વાતો. દિન વિશેષના શ્રોતાઓને મુકેશ ધારૈયાના નમસ્કાર. એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી, મુજને કોણ ગયું ઝબકાવી. આ શબ્દો છે ગાંધીયુગના કવિ શ્રી સુંદરમના. કવિ સુંદરમનો જન્મ તારીખ 22 માર્ચ 1908 રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ગામમાં સાધુ સંતોની અવન જવન રહેતી, તેથી એમની ભક્તિમાં ત્રિભુવન ઝબકોળાય છે અને તેનામાં ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુમેળ સધાય છે. કિશોરવયે તેઓ શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યના પુસ્તકો રસપૂર્વક વાંચે છે. આ ઉપરાંત મિત્રો પાસેથી તે દુહા સાંભળે છે. આથી તેના કાન શબ્દની મધુરતા, સુંદરતા અને લયબદ્ધતાથી જાગૃત થાય છે. આમ ભક્તિ, સાહિત્ય અને લોકસંગીત એ ત્રણેયનો પ્રવાહ ઝીલતો આ કિશોર ત્રિભુવન આગળ અભ્યાસ કરવા માટે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ આવી પહોંચે છે. ત્યાં તેમને ઉત્તમ શિક્ષકો મળ્યા અને ઉત્તમ સર્જકોને વાંચ્યા. સાથે સાથે ગાંધીજી, ઓમકારનાથજી અને અંધ કવિ હંસની અસર ઝીલીને શબ્દયાત્રા આરંભે છે. સર્જકનો જીવ હવે અભિવ્યક્ત થવા માંગે છે. 1945 સુંદરમ પરિવાર સાથે અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં સ્થાયી થયા. અહીં તેમણે દક્ષિણા સામયિકનું તંત્રીપદ સંભાળ્યું. સુંદરમ ઉપરાંત કોયા ભગત, ત્રિશૂળ અને મરીચી જેવા ઉપનામોથી તેમણે સાહિત્ય સર્જન કર્યું હતું. પરંતુ એમની સર્જન પ્રતિભાનો ઉત્તમોત્તમ ફાલ કવિતામાં પ્રગટ્યો હતો. 1933 કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો કાવ્યસંગ્રહ પ્રગટ થયેલા. એ પછી કાવ્યમંગલા અને વસુધા પણ પ્રગટ થયા. ત્યારબાદ યાત્રા નામે કાવ્યસંગ્રહ તેમની પાસેથી આપણને મળે છે. ગાંધીયુગના સાહિત્યમાં સૌથી ઉત્તમ સૌંદર્યનિષ્ઠ ઉન્મેષ એમના સર્જનમાં પ્રગટ્યો છે. પ્રણયની ઝંખનાને હૃદયસ્પર્શી મર્મગ્રાહી વાણીમાં તેમણે વ્યક્ત કરી છે. એનું એક ઉદાહરણ દોઢ જ લીટીનું આ કાવ્ય ઘણું બધું કહી જાય છે. તને મેં ઝંખી છે યુગોથી, દીખેલા પ્રખર સહરાની તરસથી. યાત્રાના કાવ્યોમાં પ્રભુ ભક્તિના પદો એમણે ઘણા બધા આપ્યા છે. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે મઢી, વળી પૂછું કે નિંદડીની માંજરીશી આંખોમાં તગ તગતી કીકીઓ કોણે કરી. સુંદર મજાના ભક્તિ ગીતો એમની પાસેથી ઘણા બધા આપણને મળ્યા છે, જે ખૂબ ભાવથી ગવાય છે. તેમણે રંગ રંગ વાદળિયા નામે
બાળકાવ્ય સંગ્રહ પણ આપ્યો છે, તેમાંનું પણ એક નાનકડું ગીત લઈએ. દરિયાને તીર એક રેતીની ઓટલી, ઊંચી અટુલી અમે બાંધી ધીરે, પહેલા મહેમાન તમે આવો સૂરજદેવ, પગલું સોનાનું એક પાડજો ધીરે. આમ આ કવિતા બાળકોને ગાવી, સાંભળવી, વાંચવી ખૂબ ગમે એવી છે. આ ઉપરાંત તેમણે વાર્તા સંગ્રહો પણ આપ્યા છે, જેમાં હીરાકણી અને બીજી વાતો, તારીણી, ખોલકી જેવી અનેક વાર્તાનો સમાવેશ થાય છે. સુંદરમ એક અચ્છા વિવેચક પણ હતા. ઉત્તમ પ્રકારના સાહિત્ય સર્જન બદલ તેમની સમાજ અને સરકાર દ્વારા કદર કરવામાં આવી છે, જેમાં રણજીત રામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, આ ઉપરાંત ભારત સરકારે પણ તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે. મારી બંસીમાં બોલ બે વગાડી તુજા, મારી વીણાની વાણી જગાડી તુજા, ઝંઝાના જાંજરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, ઓઢેલી પાપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તુજા, મારી બંસીમાં બોલ બે વગાડી તુજા, સુની સરિતાને તીર પહેરી પીતાંબરી, દિલનો દડુલો રમાડી તુજા, ભૂખી શુભરીના બોરબેક આરોગી, જન્મ ભૂખીને જમાડી તુજા, મારી બંસીમાં બોલ બે વગાડી તુજા, ઘટે બંધાણી મારી હોડી વ છોડી જા, સાગરની શેરે ઉતારી તુજા, મનના માલિક તારી મોજના હલે સે, ફાવે ત્યાં એને હંકારી જા, મારી બંસીમાં બોલ બે વગાડી તુજા, મારી વીણાની વાણી જગાડી તુજા. આવા આપણા આ મધુર કવિનું તારીખ 13 જાન્યુઆરી 1991 પોંડિચેરી ખાતે અવસાન થયું. આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઇમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિનવિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.